ગુજરાત ન્યૂઝ સાથે હું છું રચના કે મહત્વના સમાચારો પર તો મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારોની ટર્મ પૂરી થતી હોય છે જેની હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી સતત છઠ્ઠી વખત યાર્ડના ચેરમેન તરીકે મગનભાઈ બડાવિયાએ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો છે તો ગત ટર્મમાં વાઇસ ચેરમેન તરીકે જવાબદારી નિભાવતા ભવાનભાઈ ભાગિયા પણ બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારોની ટીમ પૂર્ણ થતી હોય જેથી હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જો કે યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે અન્ય કોઈ ઉમેદવાર ના હતા હાલના ચેરમેન મગનભાઈ વડાવિયા અને વાઇસ ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે સતત 5 ટર્મ જવાબદારી નિભાવતા મગનભાઈ વડાવિયાની સતત 6 વખત ચેરમેન તરીકે તાજપોશી થઈ છે આજે ચૂંટણીમાં ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમેદવાર જવાબદારી નિભાવતા ભવાનભાઈ ભાગિયા પણ બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી ના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળી કાંડ બાદથી સરકારને નિશાને લાવવાનું શરૂ કર્યું હોય જેમાં બુધવારે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના કારોબારીમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મગફળી કાંડ વિશે આપેલા નિવેદનો બાદ વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળી કાંડ બાદથી સરકારને નિશાને લેવાનું શરૂ કર્યું હોય જેમાં બુધવારે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મગફળી કાંડ વિશે આપેલા નિવેદનો બાદ વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેનને રાજીનામું આપ્યું છે જેમાં જણાવ્યું છે કે નાફેડ દેશ લેવલની સંસ્થા હોય જેમાં દરેક પક્ષના ડિરેક્ટરો આ સંસ્થામાં સેવા આપતા હોય તેમાં નાફેડમાં મારી જવાબદારીના કારણે મેં કોંગ્રેસના બેનર હેઠળ મગફળી વિશે જે નિવેદન મીડિયાએ સમક્ષ આપેલું છે તે નિવેદન આપવામાં મારી ઉતાવળ થઈ હોય તેથી તેઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપે છે તેમને જો નાફેડના અગ્રણીઓ કહેશે તો નાફેડમાંથી પણ રાજીનામું આપવાની તૈયારી દર્શાવે છે મારી એ ભૂલ હતી કે નાફેડ એ આખા હિન્દુસ્તાનની સંસ્થા છે એમાં દેશના આખા હિન્દુસ્તાનના બધા નોખા નોખા પક્ષના ડિરેક્ટર હોય છે એના કારણે પક્ષના ધોરણે જે પક્ષમાં છોકરાઓ બહેનો લગાવી દીધું એ મારી ભૂલ છે એ ભૂલ સ્વીકારું છું એના કારણે સંસ્થાના હિતમાં મેં મારી ભૂલ સ્વીકારી મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું છું અને હજી પણ નાફેડની આ ઇન્કવાયરીમાં ક્યાંય મારું આર્થિક હિત 1% હશે ક્યાંય તો હું નાફેડમાં રાજીનામું આપતા પણ જોઈ રાજી કહીશ નહીં પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી હાર્દિક પટેલના દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા ત્યારે દ્વારકાધીશને ધ્વજા ચડાવવા આવી પહોંચ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા હાર્દિક સાથે ધ્વજાનું પણ ચેકિંગ કરતા નજરે ચડ્યા હતા તેમજ દર્શન બાદ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા હાર્દિક પટેલ દ્વારકાધીશના દર્શને પહોંચ્યો હતો ત્યારે મોડી રાત્રે આવી પહોંચેલા હાર્દિક પટેલ અને તેમના અંગત મિત્ર વર્તરુક રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા જે આજે તેમના નજીકના કોઈ અંગત દ્વારા દ્વારકાધીશ ભગવાનને ધ્વજા ચડાવવા પધારેલા હોય ત્યારે વાજતે ગાજતે રસ્તા પર હાર્દિક ચાલતા ચાલતા દ્વારકાધીશના મંદિરે પહોંચ્યો હતો દ્વારકાધીશને ધ્વજા ચડાવવા આવી પહોંચ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા હાર્દિક સાથે ધ્વજાનું પણ જાણે ચેકિંગ કરતા નજરે પડ્યા હતા અહીં ધ્વજા અને ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ દ્વારકાથી રવાના થતા પહેલા તેમણે પત્રકારો સાથે
વાતચીત કરી હતી. અહીં તેમના હાવભાવ કઈ અલગ દેખાયા અને સરકાર પર પ્રહાર કરતા નજરે ચડ્યા હતા. અહીં દ્વારકામાં હાર્દિકના તીખા તેવર સામે આવ્યા હતા ત્યારે અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાયા હતા. તેમણે આ મુદ્દે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે કોઈ પણ સંજોગે ત્યાં ઉપવાસ શરૂ થશે. આ તકે હાર્દિકે કહ્યું હતું કે કમિશનર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને મળીશ, પરંતુ પહેલી વાર અને છેલ્લી વાર એટલું કહીશ કે કાર્યક્રમ કરવાના છીએ, અમને જો અવ્યવસ્થાનો ભાગ બનવું હોય તો પણ મને વાંધો નથી. આ આક્રમક અંદાજ ફરી નવા જૂનીના એંધાણ આપી રહ્યા છે કે ક્યાંક અમદાવાદમાં આ બાબતે ફરી કોઈ નવો વિવાદ ના જન્મે તો સારું. આટલાથી ના અટકતા હાર્દિક પટેલે કહ્યું કે ભૂખ્યો હું રહેવાનું છું, કેસ હું સહન કરું છું, સજા હું સહન કરું છું, જેલમાં હું જઉં છું, સરકાર સામે હું બોલું છું, પોલીસ સામે હું લડું છું અને હજુ લડવા હું તૈયાર છું, મરવા હું તૈયાર છું, બસ તમારા બધાનો સહકાર જરૂરી છે. અને તીખા અંદાજમાં હાર્દિકે કહ્યું કે કોના બાપની તાકાત છે અમને અમદાવાદમાં કાર્યક્રમ કરતા રોકી બતાવે છે. અમદાવાદમાં જે સ્થળે ઉપવાસ કરવાના છે ત્યાં તંત્ર દ્વારા પાર્કિંગ કરવામાં આવે છે. તે બાબતે બોલતા હાર્દિકે કહ્યું કે પાર્કિંગ કર્યું તો સારું કર્યું, અમારે પાર્કિંગની ઝંઝટ નહીં રહે, અમે ગાડી પર બેસી ઉપવાસ કરીશું. પણ ત્યાં ઉપવાસ કરવા બેસવાની વાત પણ ઉચ્ચારી હતી. આ તકે હાર્દિકે કહ્યું કે સંઘર્ષના રસ્તે હાર્દિક ચાલે છે, સરકાર જો એવું કહેતી હોય અમે અંગ્રેજ છીએ તો હું છું. સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જે લોકો બુદ્ધિ વગરના બેઠા છે ભગવાન તેમને બુદ્ધિ આપે. આમ તીખા અંદાજમાં દ્વારકા દર્શન કરીને તે રવાના થયો હતો. પહેલાં પણ કહ્યું હતું કે લોકો માટેની જે વાત લઈને અમે નીકળ્યા છીએ, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવ્યું છે, ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજારોહણ કર્યું છે અને એક જ ઉદ્દેશ, એક જ સંકલ્પ અને એક જ વિજય કે ખેડૂતોના હિતની વાત થાય ને સામાજિક ન્યાયની વાત થાય, જેમાં સમાજને શિક્ષણ અને રોજગારની અંદર અને ખેડૂતોની દેવા માફી આ બંને મુદ્દા સાથે અમે લોકો નીકળ્યા હતા. લગભગ 100થી વધુ ગામમાંથી નીકળ્યા. ખૂબ લોકોનો ઉત્સાહ, ખૂબ પ્રેમ, ખૂબ એક આહ્વાન હતું સમાજ હિત અને રાજ્યના હિત માટે. આજે દ્વારકાધીશના દર્શન કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે અમે જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ, સંકલ્પમાં અમને વિજય મળે. હવે અહીંયાથી 25 માટેની તૈયારી છે. કાલે મેં કહ્યું એ પ્રમાણે કાલે મેં કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ સમય માગેલો છે. કાલે હું એમને મળીશ અને પહેલી વાર ને છેલ્લી વાર એટલું કહીશ કે કાર્યક્રમ કરવાના છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર બે યુવતીઓ એક સાથે ઝંપલાવ્યું હતું, જેની જાણ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદા કેનાલ કોઈ અગમ્ય કારણોસર બે યુવતીઓ એકાએક સાથે ઝંપલાવ્યું એની અનેક અટકળોનો દોર શરૂ થયો. કે જો કે પોલીસ ઘટનાસ્થળ ઉપર આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવતીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી, પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આમ અવારનવાર આવી ડૂબવાની અને આત્મહત્યા કરવાની માટે ચાંગાની નર્મદા કેનાલ હોટ ફેવરેટ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક દિવસ પહેલા અકોલીનો એક યુવાન ખારિયા કેનાલમાં ડૂબી મર્યો હતો, ત્યારે ચાંગામાં એક સાથે બે યુવતીઓના એક સાથે કોઈ અગમ્ય કારણસર પડતું મૂકવાની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે તાલુકાના તંત્ર દ્વારા તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને યુવતીઓના મૃતદેહની શોધખોળ કરી હતી, પણ સતત 2 કલાક સુધી દિનેશ ચૌધરી અને બીજા લોકો પણ પાણીમાં પડીને શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ રીતે એક સાથે બંને યુવતીઓએ કેમ કેનાલમાં ઝંપલાવ્યું એ એક યક્ષ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. ત્યારે હવે આ યુવતીઓ કોણ છે, ક્યાંની છે અને કયા કારણોસર કેનાલમાં કૂદી એ વિશે હજુ જાણકારી મળી નથી. જો કે થરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો, લઈએ બ્રેક. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા DTH રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રેવલિંગ યા મની ટ્રાન્સફર? જી હા, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનિયે હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે અપને ઓનલાઈન સમય કા સદુપયોગ કરકે લાખો કમાના શરૂ કરેં, અપને ઓર અપને પરિવાર કે સપનો કો પૂરા કરેં. અધિક જાણકારી કે લિયે લોગિન કરેં directbazaar.co.in પર ઓર એક સફલ બિઝનેસ કી શરૂઆત કરેં. અધિક જાણકારી કે લિયે લોગિન કરેં directbazaar.co.in પર और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंडी, गुणवत्ता मास श्रेष्ठ
ઘર ઘરમાં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ ગોકુલ ઘરઘંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 LB શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879 મોબાઈલ નંબર 8347596338 નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793340409 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824 સંપર્ક 7433802178 વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો AMC અને રિક્ષા ચાલકોને સાથે રાખી ટ્રાફિક પોલીસ પિકઅપ પોઈન્ટ નક્કી કરશે શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રિક્ષકોના આડેધડ પાર્કિંગ પર જવાબદાર છે રિક્ષા ચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે જેના કારણે પણ ટ્રાફિક જામ થાય છે આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસ હવે રિક્ષા ચાલકોને આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું આજથી શરૂ કર્યું છે ટ્રાફિક પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા એસોસિએશનના અગ્રણીઓ સાથે ભેગા મળી શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા પિકઅપ પોઈન્ટની જગ્યા નક્કી કરશે
શહેરમાં અંદાજિત 2 લાખ જેટલી રિક્ષા છે, જો કે નોંધાયેલી રિક્ષાનો આંકડો માત્ર 60,000 દર્શાવાય છે. રિક્ષા ચાલકોના ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઈકોર્ટમાં ઉઠ્યો હતો, જેને લઈ હવે શહેરમાં 10,000 જેટલા રિક્ષા પિકઅપ પોઈન્ટ બનાવવામાં આવશે. ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા ચાલકો સાથે રાખી અમે શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા માટે પિકઅપ પોઈન્ટ નક્કી કરીશું. 4 રસ્તા પર 50 મીટર છોડીને કઈ જગ્યાએ કેટલી રિક્ષા ઊભી રાખવા માટે પરમિશન આપવી તે નક્કી કરવામાં આવશે. અલગ અલગ જગ્યાએ 10,000 પિકઅપ પોઈન્ટ નક્કી કરવાની કામગીરી શરૂ કરાશે. રિક્ષા સ્ટેન્ડના સાઇન બોર્ડ અને રિક્ષા ઊભી રાખવાના માર્કિંગ પોઈન્ટ કોર્પોરેશન સાથે મળી નક્કી કરવામાં આવશે. પીક પોઈન્ટ નક્કી કરાયા બાદ તે જગ્યાથી રિક્ષા ચાલકો મુસાફરોને ઉતારી અને બેસાડી શકશે. જો અન્ય જગ્યાએ રિક્ષા ઊભી રાખશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપલેટા ખાતે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈ ચકાજામ અને જેલ ભરો આંદોલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપલેટાના ખેડૂતોની અટકાયત કરી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈને જેવી કે પોષણ સંભાવ માટે હજારો કરોડ રૂપિયાના પ્રીમિયમ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે, પરંતુ પાક નિષ્ફળતા સમયે પાક વીમો આપવામાં આવે છે. સિંચાઈ અને વીજળીમાં સતત વધારાના કારણે ખેતી ખોટનો ધંધો બની ગયો છે, ત્યારે ઉપલેટાના બાવલા ચોક પાસે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈને ચક્કાજામ અને જેલ ભરો આંદોલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ઉપલેટા પંથકના અસંખ્ય ખેડૂતોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી, જેમાં આ આંદોલન ગુજરાત ખેડૂત સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આજે 9 ઓગસ્ટના દિવસે, આ ઐતિહાસિક દિવસે કિસાન સભા દ્વારા દેશભરના ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો તરફી નીતિઓ બનાવો વરના ગાદી છોડો, ખેડૂતોની નીતિઓમાં સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ કરો અને ઉત્પાદન ખર્ચના મોટા ભાવ આપો, ખેડૂતોના તમામ કરજા માફ કરો, તેમજ ખેડૂતોને વૃદ્ધ પેન્શન આપો અને ખેડૂતોને આ પાક વીમાની અંદર જે ખાનગી કંપનીઓને દાખલ કરી છે તેને હટાવો. આ માંગ માટે 9 ઓગસ્ટના રોજ ખેડૂતોને આહવાન કર્યું હતું કે જેલ ભરો સત્યાગ્રહ કરો. ઉપલેટામાં આજે અમે જેલ ભરો સત્યાગ્રહ કર્યો. બાપુના બાવલા ચોકમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને બસ સ્ટેન્ડ ચોકમાં રસ્તા રોકો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં પોલીસે 59 જણાની અટકાયત કરી અને એમને જેલમાં રાખવામાં આવ્યા હતા, અટકાયત કરી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના દહેગામ સર્કલથી લઈ નરોડા ગામ સુધી ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં સેક્ટર 2ના જેસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા, તેમજ ટ્રાફિક મુદ્દે ઝુંબેશ હાથ ધરી હતી. અમદાવાદ ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને દહેગામ સર્કલથી લઈ નરોડા ગામ સુધીના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવા તેમજ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ડિમોલિશનમાં સેક્ટર 2ના જેસીપી સહિત 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા. ડિમોલિશન અને વાહન ડિટેઇનની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરમાં ગેરકાયદેસર દબાણોને કારણે આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી, જેના કારણે હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઉધરો લીધો હતો. હાઈકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાનું અને ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી. આ સાથે બ્લેક ફિલ્મ લગાવેલી કારો પણ પરતવાઈ બોલાવવામાં આવી હતી. જે કારો પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી તેવી કારોને રોકીને કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેલ્મેટ વગર બાઇક સવાર લોકોને પણ હેલ્મેટ પહેરવાનો આગ્રહ કરાયો હતો. મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આમાં 100થી વધારે પોલીસ અધિકારી કર્મચારી, એની સાથે સાથે ટ્રાફિક પોલીસની ટીમો, એમની ક્રેન, એના વાહનો અને એની સાથે સાથે એએમસીના જે વાહનો અને જેસીબી ભેગા જ છે. આપણે 5 કિલોમીટરની જે રૂટ છે એના ઉપર કાચા પાકા દબાણ અને વાહનોને અડચણ એ દૂર કરવાનું છે. અત્યારે એ કામગીરી ચાલુ જ છે. આજે જે ટ્રાફિક ડ્રાઈવના આયોજન કરવામાં આવેલ છે, આમાં 0 ટોલરન્સની નીતિ છે. આમાં જે પણ
ટ્રાફિકના નિયમોના ભંગ કરે છે, તમામને મહેમાન આપવામાં આવ્યા છે કે દંડ કરવામાં આવ્યા છે કે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. આ જે કામગીરી છે જુદા જુદા ચોકડી અને વિસ્તાર ઉપર સતત રહેશે અને એની સાથે સાથે વાહન ચેકિંગ પણ સતત ચાલુ રહેશે. આપણે જે પોલીસ છે એ પૂરતી માત્રામાં બંદોબસ્તમાં હાજર છે અને નાગરિકોને ખૂબ જ સારા પ્રતિભાવ મળી રહ્યા છે અને કેટલાક તો જાતે જ દબાણ દૂર કરી રહ્યા છે અને આગામી સમયમાં પણ આપણી પોલીસ બંદોબસ્ત એમસીની ટીમને આપશે જેથી દબાણ દૂર થાય. એક સંદેશ નાગરિકોને ખાસ કરીને આપણે જે અત્યારે જે દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલુ છે એમાં બધા નાગરિકોથી અપીલ છે કે રોડ રસ્તા ઉપર ખોટી રીતે પાર્કિંગ નહીં કરે અને જે જગ્યા એ વાહન છે એને એકમો છે જેને વાહન પાર્કિંગ છે એમાં પાર્કિંગ કરવા દે જેથી ટ્રાફિકની સમસ્યાને નિકાલ આવી શકે. કેમેરામેન રાજવીર રાઠોડ સાથે રેખા ભદૌરિયાને ગુજરાત ન્યૂઝ અમદાવાદ. આબુ ગુજરાતનું કાશ્મીર ગણાય છે. અહીંનું વાતાવરણ કુદરતી પહાડોવાળું હોય છે ત્યારે અહીં વન્ય જીવો પણ વસે છે. આ વિસ્તાર અરવલ્લીના પહાડો પર આવેલો હોય છે ત્યારે લોકો આબુ ફરવા અને અહીંનો કુદરતી નજારો જોવા અચૂક આવતા હોય છે. ત્યારે માઉન્ટ આબુના નક્કી તળાવમાંથી મહિલાની લાશ મળી આવી છે. આબુના નક્કી તળાવમાંથી એક મહિલાની લાશ મળી આવતા આબુ પોલીસ ઘટના સ્થળે આવીને આ લાશ બહાર કાઢવામાં આવી હતી. આ મહિલાની ઓળખ ન થતા પોલીસે પંચનામું કરી લાશને સબગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી. વધુ તપાસ આબુ પોલીસ ચલાવી રહી છે. આ ઘટના આબુમાં ટોપ ઓફ ધ ટાઉન બની હતી. ઉમેશ પંચાલ, એનએસ ગુજરાત ન્યૂઝ, માઉન્ટ આબુ. હાઈ બુલેટિનમાં બસ આટલું. જો વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.